આજે વિજયાદશમી એટલે દશેરા છે અને દશેરાના દિવસે વાહન ખરીદી માટે વિશેષ મુહૂર્ત હોય છે ત્યારે નવી કાર અને ટુ વ્હીલર ખરીદવા માટે લોકો શોરૂમ પહોંચ્યા હતા પરંતુ આ વર્ષે વાહન ખરીદીમાં મોંઘવારીની અસર ચોક્કસ જોવા મળી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 40% ઓછી ખરીદી જોવા મળી પરંતુ નવા વાહનની ખરીદી કરનારા ગ્રાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મોંઘવારી એક તરફ સૌ કોઈને નડી રહી છે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે અને એની જ અસર આ વખતે વાહન ખરીદી પર પણ પડી રહી છે આમ તો દશેરાના દિવસે શુભ કાર્ય કરવામાં આવતા હોય છે અને તેમાં પણ વાહન ખરીદી માટેનું જો કોઈ સારું મુહૂર્ત વર્ષ દરમિયાન હોય તો તેને દશેરા માનવામાં આવે છે દશેરાના દિવસે પોતાનું નવું વાહન જો ઘરમાં આવે તો એ વાહનથી ઘર માલિકને આ વાહન માલિકને લાભ થતો હોય છે તેવી પણ એક માન્યતા છે અને એટલા માટે જ લોકો દશેરાનો દિવસ પસંદ કરતા હોય છે જો કે આ વખતે મોંઘવારી કદાચ વાહન ખરીદીમાં નડી હોય એમ 40% ગત વર્ષની સરખામણીએ ઓછી ખરીદી જોવા મળી છે આજે વિજયાદશમીના પાવન દિવસે અમદાવાદમાં વાહન ખરીદી માટે વિશેષ મુહૂર્ત હોય લોકો નવા વાહનની ખરીદી કરવા શોરૂમ ખાતે પહોંચી ગયા હતા કેવી રહી વાહન ખરીદીની આજની અસર આવો જાણીએ અમારા સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે તેઓ સાથે સીધા વાત કરીએ છીએ મૌલિક દશેરાનો આજે દિવસ છે ખાસ કરી અને વાહન લેવાનું આજે સવિશેષ મહત્વ રહેલું છે તેને લઈને આજે કેવો ઉત્સાહ જોવાઈ રહ્યો છે વાહન ખરીદી માટેનો જી બિલકુલ વાહન ખરીદી માટે આજે વણજોઈ મુહૂર્ત કહી શકાય અનેક લોકોએ અગાઉથી આ માટે બુકિંગ કરાવ્યું હોય અત્યારે હાલ આપણે પ્રહલાદનગર એસજી હાઈવે જે રોડ છે ત્યાં આગળ કિરણ મોટર્સમાં હાજર છે કે ત્યાં આગળ અનેક જે વાહન ખરીદનારાઓ છે તે વહેલી સવારથી જ અહીંયા આવી પહોંચ્યા હતા પરંતુ ક્યાંક બપોર પછીનું જે મુહૂર્ત છે તેને લઈ લોકોમાં એક ઉત્સાહ ચોક્કસથી જોવા મળી રહ્યો છે અહીંયા હાલ કેટલાક વાહન ખરીદનાર લોકો હાજર છે સીધી વાતચીત એમની સાથે કરીશું શા માટે આજે વાહન ખરીદી કરવા માટેનું તેમનો ઉત્સાહપૂર્વક મુહૂર્ત છે શું કહેશો આજે ખાસ શા માટે વાહન ખરીદવું પડે આજે વિજયાદશમીનો તહેવાર છે ને એક વિજયનું પ્રતીક ગણવામાં આવે છે એના માટે અમે આ ખાસ ગાડી આજે ખરીદી છે અને નવરાત્રિના 9 દિવસ પછી જ્યારે વિજયાદશમીનો તહેવાર આવતો હોય છે ત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને અમને અચાનક જ પહેલા નોરતે અમને એવી અંદરથી ઈચ્છા થઈ ગઈ કે ગાડી ખરીદવી છે મારા માટે આ પહેલી ગાડી છે મારી લાઈફની અંદર ને બહુ વર્ષોની મહેનત પછી હું આ મારી ગાડી મારી પોતાની કમાણીથી ખરીદી રહી છું એમ ચોક્કસ ઉત્સાહ હોઈ શકે સ્વાભાવિક રીતે પરંતુ ક્યાંક ને ક્યાંક નવરાત્રિની પાછળ હવે દિવાળી પણ આવી રહી છે આજે વાહન ખરીદવાનું જે છે તે હવે ક્યાંક સિઝન લંબાઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે અહીંયા આગળ જે મોટર્સના જનરલ મેનેજર છે તેમની સાથે વાતચીત કરવા પડે આજે જે રીતે વાહન ખરીદીનું મુહૂર્ત છે બપોર પછી ક્યાંક ને ક્યાંક મુહૂર્ત જોવા મળી રહ્યું છે કઈ રીતના બુકિંગની પ્રોસેસ હોય છે આજે ખાસ કેટલા વાહનોની ખરીદી આજે અમારા શોરૂમ પરથી 110 ગાડીની ડિલિવરી છે ટોટલ અમારા ગ્રુપની અંદર 600 ડિલિવરી છે આજે અને અમને એવું લાગી રહ્યું છે કે ડિલિવરીની સાથે સાથે બુકિંગનો ટ્રેન્ડ પણ ચાલુ થઈ ગયો છે દશેરાના દિવસે તો એક્સપેક્ટેશન છે કે અમે 60-80 બુકિંગ આજે બી લઈ લઈશું ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારો જે થઈ રહ્યો છે તેના કારણે હવે જે રીતે ટ્રેન્ડ બદલાયો છે માર્કેટમાં શું જોવા મળી રહ્યું છે અત્યારે જે પહેલાં 70% ડીઝલ વ્હીકલ વેચાતા હતા અને 30% પેટ્રોલ વ્હીકલ વેચાતા હતા તો અત્યારે એ ઊંધું થઈ ગયું છે 30% અત્યારે હાલ ખાલી ડીઝલની ડિમાન્ડ છે અને 70% પેટ્રોલની ડિમાન્ડ છે કારણ કે પેટ્રોલ ડીઝલમાં ભાવ લગભગ સરખા થઈ ગયા છે માર્કેટ વેલ્યુ વાત કરીએ તો જે અન્ય દિવસોમાં કારનું વેચાણ થતું હોય ટુ વ્હીલરનું વેચાણ થતું હોય છે સામાન્ય દિવસો કરતાં આ અનેક જે તહેવારો આવતા હોય ત્યારે કઈ રીતે વેચાણ આપણે કદાચ એવું કહી શકીએ કે ઓલમોસ્ટ ડબલ છે કારણ કે ગુજરાત આપણે ગુજરાતી અને ભારતની ટ્રેડિશન એવી છે કે લોકો તહેવારની અંદર વાહન ખરીદવાનું વધારે મહત્વ છે તો મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ ડબલ થઈ રહ્યું છે નોર્મલ દિવસો કરતાં પરંતુ ક્યાંક હવે દિવાળી નજીક આવી રહી છે તેને લઈ ક્યાંક માર પડી રહ્યો છે એવું લાગે છે અમને અત્યારે એવું લાગે છે નવરાત્રિમાં થોડો 10-20% માર પડી રહ્યો છે પણ અમને એવું લાગી રહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક અમે દિવાળી સુધી એને રિકવર કરી લઈશું અને 10% ગ્રોથમાં જઈશું ગ્રાહકોનો કેવો પ્રકારનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ ખરીદીને લઈ ગ્રાહકો અત્યારે હાલ એવું છે કે જે અલ્ટો અને બીજી ગાડીની ડિમાન્ડ હતી અત્યારે હાલ એવો ડિઝાયર સ્વિફ્ટ અને બ્રિઝા જેવી લક્ઝુરિયસ ગાડી પર ધીરે ધીરે ડાયવર્ટ થઈ રહ્યા છે બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે રેશિયો છે તે હવે ડાયવર્ટ ચોક્કસથી થયો છે અત્યારે હાલ 30-40% જે ખરીદદારી છે વાહનોની તે અત્યારે બિલકુલ ઓછી થઈ છે પરંતુ અહીંયા આગળ જે માલિકો છે જે મોટર્સના સંચાલકો છે તે લોકોનું ચોક્કસથી કહેવું છે કે આવનાર જે સમયમાં દિવાળી આવી રહી છે તે સુધી પણ આ વાહનોની ખરીદી હવે લંબાઈ શકે છે
બિલકુલ મૌલિક માહિતી માટે આપનો આભાર. તો આ વખતે મોંઘવારી તો નડી રહી છે અને એટલા માટે વાહન ખરીદીમાં પણ ગત વર્ષની સરખામણીએ 40% જેટલી ઓછી ખરીદી જોવા મળી રહી છે. તો આ દશેરાએ ફાફડા જલેબી મોંઘી દાટ બની ગયા છે. પેટ્રોલ ડીઝલ સહિતના વધારાની અસર વર્તાઈ રહી છે ત્યારે ફાફડાનો કિલોનો ભાવ 450 ને પાર પહોંચ્યો છે તો જલેબીનો ભાવ આ વર્ષે 560 થી 600 સુધીનો પહોંચ્યો છે. ફાફડા જલેબીમાં સરેરાશ 15% ભાવ વધારો. ભાવ વધારા છતાં લોકોનો ઉત્સાહ એટલોનો એટલો જ જોવાઈ રહ્યો છે. તો દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનું મહત્વ રહેલું છે. આપ જોઈ શકો છો સવાર વહેલી સવારથી જ આ ફરસાણના વેપારીઓને ત્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે ફાફડા અને જલેબી ખરીદવા માટે.